2000 रुपया मोदी ना खवाए रहा खोटी बात है। हमने गुलाब सिंह राजपूत मैंने 18 हाल मतिया भेजी से माओवादी की भेजी आदर्श वोट कौन दे रहा है नहीं बादो दे आलू बादो बादो से प्रतिष्ठानो जंग बनेली वाव विधानसभानी पेटा चूंटणी पर हालमां आखा ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત છે। શરૂઆતમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ ભાજપથી નારાજ વાવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી આ મુકાબલાને હાઈ વોલ્ટેજ બનાવી દીધો છે। વાવ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિફાક્યો જંગ જામી ચૂક્યો છે, ત્યારે અહીંની જનતા કોને આપશે સાથ અને કોનો છોડશે સાથ, આવો જાણી। અમારી ટીમ સૌપ્રથમ વાવ તાલુકાના ભાટવર ગામ પહોંચી, અહીં પાણીના પ્રશ્નને લઈ લોકોમાં નારાજગી જોવા મળી। આપણો હારો થાવ જ ને ઘરે પાણી તો પીવા આવ જ ને, 3-3, 4-4 મહિના પાણી ના આવે તો પાણી વગર શું કરવાનું? મારે પાણી નથી, ઉપાડી પાણી લાવે મારે પાબો છોકરોનું કરવું કે મારે પાણી ભરું ખેતરનું કરું? હવે ના તાણ પડે હવે ખાશે સાહેબ, અમારું કોઈ નથી। અત્યારે તો મોલ ત્રણાના હારકાર લાગે છે, માવજી ભાઈ ના છે, ગુલાબસિંહ ના છે, સ્વરૂપજી ના છે। વાવ બેઠક ગેનીબેન અને કોંગ્રેસનો ગઢ મનાય છે। લોકસભામાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ વાવ બેઠક જીતવા માટે ભાજપે અહીં તમામ તાકાત લગાડી દીધી છે। વાવ તાલુકાના કેટલાક ખેડૂતો અને વેપારીઓ સાથે વાત કરી જાણ્યું કે તેઓ શું ઈચ્છે છે। 7 વર્ષથી અહીંયા કોંગ્રેસ જ છે, લાસ્ટમાં તો કંઈ વિકાસ છે નહીં હાલમાં એમ, અને ભાજપ આવવાથી ઘણો વિકાસ થાય છે એ તો આપણે જોઈએ છીએ ગુજરાતમાં। હવે તો હું તો કહું કોંગ્રેસને જ લવાય, ભાજપને તિલો ચલી દેવ રાય આજ બે પાણી આલ્યો, પાણી થી માથ બેડા નાખા, જ્યાં શું કરો તમે ખેતી નું? બાકી અમારે ગુલાબસિંહ તો રોજ અહીંથી નીકળીએ, રોજ મળીએ, ગમે ત્યારે અમે અમને જઈએ તો અમને જોરદાર બોલાવે, અને લોકો હવે પબ્લિક કંટાળી છે એટલે ભાજપ તરફી અત્યારે માહોલે વધારે છે અને 100% ભાજપ જીતશે। અહીંયા અધિક કેનાલો છે ને અધવચ્ચે છોડેલી છે, અહીંયા જમીનની અંદર સાર આવી રહ્યો છે, શિક્ષણનો મુદ્દો છે, અહીંયા પૂરતા શિક્ષકો નથી, શાળાઓના પૂરતા ઓરડા નથી। મતદારોને રીઝવવા અહીં રેલીઓ અને સભાઓ સાથે પ્રચાર માટે પોસ્ટરોની પણ ભરમાર જોવા મળી રહી છે। વાવથી નીકળી અમે સુઈગામ તાલુકાના જેલાણા ગામ પહોંચ્યા, અહીં સ્થાનિક લોકોમાં ભાજપ અને કોંગ્રેસ માટે નારાજગી જોવા મળી, જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ તરફી માહોલ જોવા મળ્યો। મને તો એવું લાગે છે કે જે માવજી કાકા અહીંના વિસ્તાર સાથે જોડાયેલા રહ્યા એમનું પલડું બહુ ભારે લાગે છે અને પબ્લિકનું બહુ સમર્થન છે એમને। તો અત્યારે હવે ભાજપ વાળાને એવું છે કે કોઈ પણ રીતે કોઈ પણ કાળે આ સીટ ભાજપની બનાવી છે, અને કોંગ્રેસને એવું છે કે આપણી રાખવી છે, તો માવજીભાઈએ ફોર્મ ભર્યું છે બહુ અતિશય ઉત્તમ। ભાજપે કોઈ કાર્ય કામ જ નથી કર્યા, કોઈ નાની વસ્તીનો વાત જ નથી સાંભળી, ક્યારે નુકસાન ભાજપને જ પોકાડવાનો છે। તો એક સીટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવું પડે, ગૃહમંત્રી અમિત શાહને આવવું પડે, અલ્પેશ ઠાકોર છે, આ બધા આવવા માટે તો અહીંયાના વિકાસનો ગોળો થયો હોય તો આવવું ના જોઈએ ને? વિકાસના કોમો કોઈ નથી થયા, કોંગ્રેસે નથી કર્યું, સંસદ બનાવે ગાની બેન તો કોંગ્રેસ વિકાસ ના આ ખાડા પડ્યા, તમે જોઈ લો કોમ નથી એને નારાજ કરી અમારે ત્યાં। વાવ મત વિસ્તારમાં જાતિગત ગણિત હંમેશા કામ કરી જતું હોય છે, અહીં 82,000 ઠાકોર, 50,000 ચૌધરી અને 42,000 દલિત મતદારો છે। એવામાં બે દાયકા કરતા વધુ સમયથી પત્રકારત્વ સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકાર સીતાબ કાદરી જણાવે છે કે અત્યારે ગુલાબસિંહ અને માવજીભાઈની સીધી ફાઇટ છે, અને ત્રીજા નંબરે સ્વરૂપજી ઠાકોર છે। અહીં ઘણા ખેલ બાકી છે અને 4 કલાકમાં ખેલ પણ થવાના છે, પણ માવજીભાઈ અત્યારે સતત ચાલી રહ્યા છે, ઇતર કોમ ક્યાં જાય છે તેના પર પણ મહત્વ રહેશે, અહીં 10-20 હજારની લીડમાં પરિણામ આવે એવું લાગે છે। જે બેઠક પર વિકાસ કરતા જ્ઞાતિગત સમીકરણોના આધારે ચૂંટણી જીતવામાં આવે છે તેવી બેઠક આ વાવની અંદર, હવે વર્ચસ્વની લડાઈમાં જનતા કોની સાથે રહે છે તે આવનારો સમય જ બતાવશે। કમલ પરમાર, દિવ્ય ભાસ્કર, વાવ, બનાસકાંઠા।